એનું ધ્યાન રાખવું. જી બિલકુલ, એટલે અત્યારે બધું ટ્રાયલ એરર બેઝિસ પર ચાલી રહ્યું છે. શું કહેશો? સી, એમને શું કર્યું છે, આમ પહેલાં કંઈક 250 ફોર ચેટની લિમિટ હતી, પછી એ લોકોએ ઓલ વર્લ્ડ માટે 20 મૂકી દીધી છે, એ બી કહી દઉં, અને ઇન્ડિયા માટે એ લોકોએ 5 મૂકી છે. કારણ કે એનો આખા એનાલિસિસ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે ઇન્ડિયામાં સૌથી વધારે ફોરવર્ડ્સ, ગુડ મોર્નિંગ તો હવે ઠીક છે, જૂની વાત થઈ ગઈ, પણ આવા બધા આડાવલા ફોરવર્ડ થાય છે. સ્ટેટિસ્ટિક્સ અગેન કહે છે કે એક વર્ષમાં થેન્ક્સ ટુ ધીસ વોટ્સએપ ફેક ન્યૂઝ 31 લોકો લિંચિંગ થયા. ખાલી લિંચિંગની જ વાત કરું છું, 31 લોકો થયા છે એક વર્ષમાં. એટલે વી કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું સિરિયસ થઈ ગયું છે ઇન્ડિયા માટે, અને કઈ રીતે આખું વોટ્સએપ પોઝિટિવ કરતાં વધારે નેગેટિવમાં મિસયુઝ થાય છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે લોકો બીજી સરસ ફીચર લાયા છે કે તમારો ગ્રુપ હોય તો ગ્રુપમાં એડમિન હોય. કારણ કે હવે જે આપણા ગવર્મેન્ટે સારા પોઈન્ટ છે કે ભાઈ એડમિન હેઝ ટુ બી નાઉ બી હોલ્ડ રિસ્પોન્સિબલ કે ભાઈ ના, આમ જ તમે ચલાવ, ગ્રુપો બનાવો મન ફાવે, અને જે આડાવલા લવારીઓ ચલાવતા હોય ગ્રુપમાં તો ના ચાલે. સો એડમિન હેઝ નાઉ બીન મેડ રિસ્પોન્સિબલ. એટલે એ લોકો એવું બી ફીચર લાવી દીધું છે કે ભાઈ તમે એડમિન છો તો તમે તમારા હાથમાં છે કે તમને આમને પાસે એ ફોરવર્ડ કરે કે ના કરે, એડ કરે કે ના કરે, એમની પાસે સત્તા થઈ ગઈ છે. એટલે એક એક સારો ફીચર છે. પણ આઈ ડોન્ટ નો એ ગ્રુપ લોકો પછી એવા ગ્રુપમાં રહે છે કે એ ગ્રુપમાંથી નીકળી જાય છે, એક પછીની વાત છે. સો ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. આ લોકો જેટલા ફીચર કરશે કરવા જ પડશે. તમે જોશો તો જે વધારે ફેક ન્યૂઝ કયા વાળા, આવા આડાવાળા વધારે વોટ્સએપ પર ફરતા હશે, અને ફેસબુક પર જે ફેક ન્યૂઝ, ફેક ન્યૂઝ બધે ફરે છે કહી દઉં. અને અનફોર્ચ્યુનેટલી આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ ટેલ દેટ કે ફેક ન્યૂઝમાં ઘણા હોશિયાર લોકો બી ફોર વોટ એવર રીઝન બેવકૂફ બની જાય છે. દે ફીલ ઇટ ઇઝ રિયલ. યા ઘણા ભણેલા યુઝર્સ બી સ્પ્રેડ કરે, એટલે પોતાની લોજિક યા બુદ્ધિ ના ચલાવે કે ભાઈ આ યુનેસ્કો આની જોડે નથી લેવા દેવાનું, તો યુનેસ્કો હેઝ ગિવન ધીસ યુનેસ્કો, બધું યુ નો. એટલે અલગ અલગ બધા મેસેજીસો ફોરવર્ડ થાય છે. એટલે ઇટ ઇઝ નાઉ ઇમ્પોર્ટન્ટ કે અધર દેન આપણે ભલે વોટ્સએપ કરીએ, ફેસબુક એનું બધું કરશે, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકોમાં જે થિંકિંગ પ્રોસેસીસ છે, એ થિંકિંગ પ્રોસેસીસ આપણે એ લોકોના માઇન્ડસેટ્સ માટે કંઈક, આઈ મીન વીલ હેવ ટુ મેક અ સોશિયલ ચેન્જ, તાકે એ લોકોને ખબર પડે. એટલે હું આજ પછી હું ક્યાંય બી જાઉં છું સ્પીચ માટે, ઇરરેલેવન્ટ છે કે સ્પીચ આની છે કે નહીં, સાયબર રિલેટેડ છે કે નહીં, પણ હું કોઈ બી સ્પીચમાં હવે ફેક ન્યૂઝ માટે ખાસ એ કહું છું કે ભાઈ તમને ખબર ના પડતી હોય તો આપણે કોઈ હીરો બનવાની જરૂર નથી. બ્લડ કોઈને જોઈતું હોય કોઈ જરૂર નથી, એની રીતે લઈ લેશે. તમે ફોરવર્ડ ના કરો, ને તમને એટલી જ હાઈ તોબા છે ફોરવર્ડ કરે. આઈ ટેલ પીપલ કે તમને એટલી હાઈ તોબા છે કે ના, મારે દેશ સેવા કરવી છે, હું આ બધા ફોરવર્ડ કરીશ, તો ભાઈ ઘણી વાર બ્લડ માટે એવા બધામાં નંબરો લખ્યા છે ત્યાં ટ્રાય કરજો, તમને આખો ફોલ્સ રિપોર્ટ મળશે. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટ્રાય ટેલ પીપલ કે આપણે કોઈ જ્ઞાન અત્યારે ના આપો, કારણ કે ઘણા 80% જ્ઞાન ખોટા આવે છે. અગર બહુ ઈચ્છા હોય તો પોતાનું કંઈક લખો, વાંધો નથી, લખવાની તમને છૂટ છે, તમારો હક છે, ને એ વોટ્સએપ માટે એ જ છે. જે પહેલા આપણે પેલી પંચાયત બેઠતી હતી અને લોકો પંચાયતમાં જે વાતો કરતા હતા 1-to-1 એક અલગ છે, પણ તમે વિચારો કે અહીંયા અમે આવી રીતે બધાને ફોરવર્ડ કરશું ને જ્ઞાન ફેલાવશું ને બધા મારી વાવા કરશે, તો તમે સોરી, બટ એમાં કહીને તમે બેવકૂફમાં ગણવામાં આવશો.